રાજકોટ જિલ્લામાં સતત ચોથા દિવસે વહેલી સવારથી 10 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. રાજકોટ શહેર, ગોંડલ, વીરપુર, જણસદ સહિતના પંથકમાં ગાઢ ધુમ્મસને કારણે 100 ફૂટ દૂર વસ્તુ પણ જોવા મળી રહી નહોતી. તેમજ હાઈવે પર રીતસર વાહનોની ગતિ પર બ્રેક લગાવી ગઈ છે. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ફરજિયાત હેડલાઇટનું ચાલુ રાખવાની ફરજ પડી હતી. ગોંડલ પંથકમાં આજે સતત ચોથા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઝાકડ વર્ષાની સાથોસાથ ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. સવારમાં ઝાકડ વર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યો હતો. તેમજ અહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોમાં પણ મુશ્કેલી પડી હતી. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના મોટા તમામ વાહનોએ હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ પણ ભીંજાયા હતા. છેલ્લા 4 દિવસથી ગોંડલવાસીઓ ગુલાબી ઠંડી અનુભવી રહ્યા છે.